બનાસકાંઠા જિલ્લામાં થરાદ વાવ સુઈગામ તાલુકાની તમામ માઇનોર અને બ્રાન્ચ કેનાલોનું સમારકામ કરવાનું હોય દર વર્ષની જેમ એટલે કે 15 તારીખથી સમારકામ શરૂ કરવા માટે કેનાલમાં પાણી બંધ કરવામાં આવશે પણ ખેડૂતો માંગ કરી રહ્યા છે કે સમારકામ પછી કરાય અને 30 તારીખ સુધી પાણી અપાય તો ઉનાળુ પાક લઈ શકાય જ્યારે કે વાવ તાલુકાના કિસાન સંઘના પ્રમુખ હીરાજી ગોહિલે નર્મદા કેનાલનું પાણી 15 દિવસ સુધી ચાલુ રાખવા માટે માંગ કરી હતી અને જો 15 દિવસ સુધી નર્મદા કેનાલનું પાણી ચાલુ રાખવામાં નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે જવાની ચીમકી ઉચ્ચારી હતી તેમજ વાવ તાલુકાના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે પણ નાયબ મુખ્યમંત્રીને પત્ર લખી નર્મદા કેનાલનું પાણી 15 દિવસ ચાલુ રાખવા માંગ કરી છે જો કે કોરોના મહામારીમાં ઉનાળુ સિઝનમાં ખેડૂતોને પૂરતું વળતર મળે અને પશુધન બચાવી શકાય તે માટે ખેડૂતોની માંગણી મુજબ તમામ કેનાલોમાં 30 તારીખ સુધી પાણી આપવામાં નર્મદા વિભાગના ઉચ્ચ અધિકારીઓને લિખિત અને ફોનથી માંગણી કરી હતી આ દરમિયાન ખેડૂતો તમામ પિયત પૂરું કરી શકે તે માટે રિપરિંગ અને દિવાલ વધારવાનું કામ હાલ પૂરતું બંધ રાખવા માટે માંગ કરી હતી વિભાગના મંત્રી શ્રી અને રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ સાહેબને અને નર્મદા વિભાગના ડાયરેક્ટર કાપડિયા સાહેબને વિનંતી કરું છું કે હાલ સમગ્ર રાજ્ય અને દેશમાં કોરોના મહામારીના કારણે લોકો મુશ્કેલીનો સામનો અનુભવી રહ્યા છે એવા સંજોગોની અંદર મારા મત વિસ્તારને ખાસ કરીને બનાસકાંઠા જિલ્લામાં જે નર્મદા આધારિત ખેતી છે ત્યાંના ખેડૂતો તમામ ખેડૂતો પોતપોતાના ખેતરોમાં રહે છે અને ખેતરોમાં રહેતા હોવાથી કંઈક જે સંક્રમણ થાય છે એમાં કંઈક અંશે થોડા ઘણો ફાયદો થાય છે તો આપ સાહેબશ્રીને મારી વિનંતી છે કે આ વખતે તમે નર્મદાનું પાણી ખેડૂતોને ખૂબ આપ્યું છે તમારો આભાર માનું છું પણ આ કોરોના મહામારીના કારણે ખેડૂતો સમયસર વાવેતર કરી શક્યા નથી અને 15 દિવસ જો વધારે ખેડૂતોને પાણી આપવામાં આવે તો ગામોની અંદર ગામોની અંદર સંક્રમણ પણ ન થાય અને ખેડૂતોને પણ આર્થિક રીતે ફાયદો થાય એટલે આપ સાહેબને મારી સમગ્ર બનાસકાંઠાના ખેડૂતો વતી અને ખાસ કરીને વાવ બાબર સોયગામ તાલુકાના ખેડૂતો વતી વિનંતી છે કે આપના વિભાગના અધિકારીઓને સૂચના આપીને હું પણ સમજું છું કે ક્યાંક કેનાલો રિપેરિંગ કરવાની છે ક્યાંક હાઈટ વધારવાની છે ક્યાંક સાયપરનું કામ કરવાનું છે તમામ એજન્સીઓને કામ પણ આપી દીધું છે પણ આ એક બાજુ ઉનાળો છે અને ઉનાળાના કારણે પાણી પુરવઠાનું પાણી જે કંઈ પીવા માટે કરીને અને પશુઓને જે તે ગામમાં આપવું પડે એ પૂરતા પ્રમાણમાં આવતું નથી એટલે માણસો કરતાં પણ જે પશુઓ છે મોટા પ્રમાણમાં એ પશુઓ પાણી માટે કરીને ટરવળ છે એટલે આપના વિભાગના અધિકારીઓને સૂચના આપીને વાવ બાબરને સોયગામ જે કંઈ 6 બ્રાન્ચ કેનાલો છે એ તમામ 6 બ્રાન્ચ કેનાલોની અંદર 30-5 સુધી પાણી આપો એવી હું ખેડૂતો વતી વિનંતી કરું છું અને આ રીતે જો કરવામાં આવશે તો હું માનું ત્યાં સુધી કોરોના મહામારીમાંથી પણ લોકોને બચાવી શકાશે ખેડૂતોને પૂરતું વળતર મળશે અને જે કંઈ પશુઓ પાણી માટે કરીને જે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે એ પશુઓને પણ આપ બચાવી શકશો એટલે આપ આટલી વિનંતીને ગ્રાહ્ય રાખી અને ખેડૂતોને પાણી આપો એવી આપ સૌને મારી બે હાથ જોડીને નર્મદા વિભાગના ડાયરેક્ટરને અને નર્મદાના મંત્રી શ્રી નીતિનભાઈને આગ્રહ કરી વિનંતી કરું છું. જય જવાન જય કિસાન. હું ભારતીય કિસાન સંઘ પ્રમુખ હીરાજી ગોહિલ વાવ તાલુકા. અત્યારે આ કોરોનાની મહામારીને લીધે અત્યારે બહુ ભયંકર પરિસ્થિતિ બહુ વિકટ છે અને અત્યારે જે કેનાલોનું પાણી બંધ થવાની જે ચર્ચા થઈ રહી છે તો સરકારશ્રીને અમે વિનંતી કરીએ છીએ કે આપ નીતિનભાઈ ખુદ એવું બોલ્યા હતા કે જ્યાં સુધી ચોમાસાનો વરસાદ વરસે ત્યાં સુધી ઉનાળું પાણી ચાલુ રહેશે તો અત્યારે તો જે ખેડૂતોએ ખર્ચ કર્યા ખાતર હોય ડીઝલ હોય અત્યારે ડીઝલના ભાવ વધારે છે ખાતરના ભાવ છે અને અત્યારે જો 2 પોણીની ઘટ છે જો અત્યારે જો પાણી બંધ થતું હોય તો ખેડૂતનો પાક નિષ્ફળ જશે તો સરકારશ્રીને અમે વિનંતી કરી રહ્યા છો. એક બાજુ તમે એવું કહી રહ્યા છો કે જ્યાં સુધી વરસાદ વરસે ત્યાં સુધી પાણી ચાલુ રહેશે તો એક બાજુ પાણી બંધ કરવાનું છે તો અમે સરકારશ્રીને વિનંતી કરીએ છીએ કે આ 5મા મહિનાની 30 તારીખ સુધી એટલે 15 દિવસ પાણી લંબાવો તો ખેડૂતોને જે 2 પોણીની ઘટ છે તે પાણી જો મળે તો ખેડૂતોનો પાક રહી શકશે નકર આખો પાક નિષ્ફળ જશે તો સરકારશ્રીની આવી બદનીતિ કેમ થઈ રહી છે કે વારંઘડીએ એક બાજુ બોલો ને બીજે દિવસે ફૂંક આવું ચાલે નહીં તો ખેડૂતોનો અત્યારે બહુ પરિસ્થિતિ વિગડશે અને અત્યારે એપીએમસી પણ બનશે ખેડૂતોને કોઈ આરો નથી ઘાસચારો થઈ શકે અને બાજરી વગર જુવારો જે છે એને લીધે ખેડૂતોને ફાયદો થયો છે અને એક બાજુ ખાતરનો ભાવ પણ ચીક્યો છે તો ખાતરના ભાવ માનસિંહ માંડવીયા એવું કીધું હતું કે ખાતરનો ભાવ વધારવામાં આવ્યો નથી આ કોંગ્રેસવાળા ઘૂમરે કરી રહ્યા છે પણ આજે એવું સાંભળ્યું છે અત્યારે 2 દિવસથી ખાતરનો ભાવ પણ વધી રહ્યો છે એટલે યોજના ધોરણે ખાતરનો ભાવ પણ ઘટાડો અને 15 દિવસ કેનાલ લંબાવો તો કેનાલ લંબાવવા નહીં આવે તો ભારતીય કિસાન સંઘ દ્વારા અને ખેડૂતો દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવશે.
જય જવાન જય કિસાન.